नमो अरिखंतानं, नमो स्विध्धानं, नमो आयरियानं, नमो अज्यायानं, नमो लोये सौसाहुनां। असपंज नमो कारू। स्वपणासुणो मङ्गलानां च सौरचि परमं वै मङ्गलम् अज्ञानतिवीरन्धाना नानायञ्जनसलाकया चक्षु उन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मज श्रीराजन्द्रय हो वन्दे तत्त्वलोचनदायकम् प्रभु કૃપાળુ દેવના વતનામૃત નો સ્વાધ્યાય એમાં આપણે હાથ નોંધ એક કરી માં આડત્રીસ બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે આજે હવે ઓગણચાલીસ મો એક પુષ્ટ્રાણું પારણ પુષ્ટ્રાણું ઓગણ ચાલીસ ઓગણચાલીસ ગોપાળુ દેવ અહીંયા લખે છે કે મૌન દશા ધારણ કરવી પ્રશ્નાર્થ કર્યો છે મૌન દશા ધારણ કરવી પોતાને અંતરમાં જે દ્વિધા ચાલી રહી છે અને એનો માર્ગ એ પોતે શોધી રહ્યા છે તો એ વખતે આગળ વાત કરતા લખે છે મૌન દશા ધારણ કરવી કેમકે ચિત્તમાં પોતાના સ્વરૂપની દ્રષ્ટિ છે અને બહારમાં વ્યવહાર વેપાર વગેરે એમાં રોકાઈ રહ્યા છે એટલે એ કેમ કરવું તો કે છે કે મૌન દશા ધારણ કરવી શું કરવું વ્યવહારનો ઉદય એવો છે ધારણ કરેલી દશા લોકોને કસાય નું નિમિત્ત થાય વ્યવહારનો ઉદય એવો છે કે તે એટલે કે એવો મૌન એ મૌન ધરવામાં આવે તો એવી મૌન દશા લોકોને કસાઈ નું નિમિત્ત થાય તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં અને વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં એટલો બધો વ્યવહારનો ઉદય છે એ બધું ચાલતું હોય અને એમાં પોતે મૌન થઈને બેસી જાય તો લોકો અનેક પ્રકારે વિચાર થાય લોકોને કસાય નું જીવોને અને વ્યવહારની પ્રવૃત્તિ પણ બને નહીં તો કે હવે શું તો ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવો વેપાર વગેરેનો વ્યવહાર જે છે એનાથી નિવૃત્ત થઈ જવું નીકળી જવું તો તેના માટે પણ વિચાર કરતા કહે છે કે તે પણ વિચારતા બનવું કઠણ લાગે છે

કે વેપાર વગેરે પણ કરી લેવા એવો વિકલ્પ એટલે એવી સ્થિતિ વેદવાનું ચિત્ર રહ્યા કરે છે તો એ એવું ચિત્ર રહેવાનું કારણ શું છે શિથિલતા કે પછી કર્મના ઉદય એવા જોરદાર આવ્યા છે એટલે કે પછી કંઈક પર તરફની ઈચ્છા કે પછી સર્વજ્ઞ દ્રષ્ટથી એટલે કે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે એમ એ રીતે કઈ રીતે પણ કે છે કે એ છે બરાબર છે તો એમ છતાં પણ

આરોગ્ય કે ચેતિત્ય વ્યવહાર કીવા प्रकारे સંક્ષિપ્ત થઈ શકે પ્રશ્ન પાછો પોતાને યાદને જ કરે છે કે વ્યવહાર કીવા प्रकारे સંક્ષિપ્ત થઈ શકે કે તેના વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે વ્યવહાર સ્વરૂપે कुटुंब પ્રતિબંधे યુવાવસ્થા પ્રતિબંधे દયા સ્વરૂપે વિકાર સ્વરૂપે એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તાર રૂપ જણાય છે એકલી એવું નથી કુટુંબ પ્રત્યે વાત છે પોતાની કોઈ પ્રકારે દયા છે એટલે બાહ્યમાં દયાનો ભાવ છે અને કોઈક રીતે વિકાર અને ઉદયો વિવા કર્મના ઉદયો આ બધા

એવું આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપે અંતર માં ઉત્પન્ન કર્યું છે તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં કરી શકે પોતાને શ્રદ્ધા અપેક્ષાએ તો કેવળ જ્ઞાનનો અંશ કેવળ દર્શન નો અંશ

કેમ ન થઈ શકાય તો એનો ઉત્તર પણ પાછો પોતે આપે છે કે માત્ર જાગૃતિના ઉપયોગ એટલે જાગૃતિનો ઉપયોગ રહેતો નથી એમાં ખસી જવાય છે ખસવું થઈ જાય છે માત્ર જાગૃતિ ના ઉપયોગ આંતર થી તેની સ્થિતિ છે એટલે ઉપયોગ એમાં રહેતો નથી અને તે ઉપયોગના બળને નિત્ય વિચારે થી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે એટલે ઉપયોગ જે છે ફરી જાય છે તો આ થાય છે ઉપયોગ નથી થાય છે તો એ ઉપયોગ ને તરફ વાળવામાં આવે વધારે એકાગ્રતા કરવામાં આવે તો એનું જ લક્ષ રાખવામાં આવે તો વ્યવહારથી નિવૃત્ત થઈ શકાય ઉપયોગના બળને નિત્ય વિચારેથી એનો જ વિચાર કરવાનો મારો ઉપયોગ અત્યારે ક્યાં છે તો એમ કરતા અલ્પકાળમાં વ્યવહારથી નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે તો પણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી હજી મારે વિચારવું ઘટે છે મારે હજી વિચારવું પડશે એ વિચાર કરવાની જરૂર છે કે કેવી રીતે એની નિવૃત્તિ કરવી એ મારે હજી વિશેષપણે વિચારવું ઘટે છે એમ માનું છું કેમ કે વીર્યને વિશે કંઈ પણ દશા વર્તે છે

અને વેપાર ધંધાના એને માટે કે છે કે પ્રાપ્ત થયો એવો પરિચય પરિચય થયો પરિચય એ માત્ર પરિચય એમ કહેવામાં કઈ બાત છે એ માત્ર પરિચય જ છે એમ કહેવામાં કઈ બાત છે તો તે પરિચય ને વિશે વિશેષ અરૂચિ રહે છે તે છતાંય તે પરિચય કરવો રહ્યો છે એ પરિચય ની કઈ એવી રૂચિ નથી રહેતી તો પણ આ ઉદયને કારણે જે બધાનો પરિચય કરવાનો થાય છે એટલે બધાને મળવાનું વગેરે થાય છે વેપારમાં લોકો આવ્યા હોય બીજી રીતે પણ થયો તો એ એવો પરિચય એ પરિચય વિશે વિશેષ અરૂચિ રહે છે રૂચિ નથી રહેતી તે છતાં તે પરિચય કરવો રહ્યો છે એટલે તો થાય જ છે એને ટાળી શકાતો નથી તો તે પરિચય નો દોષ કહી શકાય નહીં પણ નિજ દોષ કહી શકાય ની વાત કરી છતાં પણ થઈ શકે તેમાં આ બધો પરિચય બધાનો થાય છે એ કારણ તો કે ના એ ખરેખર તો એ કારણ નથી કેમ કે એમાં દોષ પોતાનો છે પરિચય નો દોષ કહી શકાય નહીં પરિચય થવો એ તો સંયોગ છે અને મહાપુરુષો જ્ઞાની પુરુષો સંયોગને કારણે પોતાને પડવાનું થાય કે પોતાનો સમય વેડફાઈ જાય એવું ક્યારેય માનતા નથી સંયોગ સંયોગમાં રહ્યા પોતે એનાથી ભિન્ન છે જુદા છે એવી જ મહાપુરુષોની દ્રષ્ટિ હોય છે કોઈ સંયોગ એમને ચરિત કરી શકતા નથી અને કદાચ ચરિત થાય છે તો એમાં સંયોગને કારણે થયા છે એવું એ સ્વીકારતા નથી માનતા નથી એ તો એમ જ માને છે કે એટલી પોતાના પુરુષાર્થની નબળાઈ પોતાના પુરુષાર્થની ખામી પોતાનો એવો દોષ એમ જ કહે છે કૃપાળ દેવ એમ જ કહે છે કે એવો આ પરિચય તો બધા થાય છે બધી વાત બરાબર છે પણ એ પરિચયનો દોષ કહી શકાય નહીં પણ નિજ દોષ કહી શકાય પોતાનો દોષ કહી શકાય અરૂચિ હોવાથી ઈચ્છારૂપ દોષ નહીં કહેતા ઉદયરૂપ દોષ કયો છે ઉદયરૂપ દોષ કયો પણ એનું કારણ એટલું કે એની રૂચિ નથી એટલે અરુચિ છે એટલા માટે એ ઈચ્છા રૂપ દોષ ન કહી શકાય ખરેખર તો મોટા ભાગના જીવોને તો ઈચ્છા રૂપ જ દોષ હોય છે ઈચ્છા કરે છે કંઈક બારની પરની અને એને કારણે પછી એ એમાં જ અટકી જાય છે જે કરવાનું છે એની પ્રાપ્તિ કરતા નથી એનો પુરુષાર્થ કરતા નથી પણ કૃપાળુ આ બધી બહારની રુચિ પર બધાના પરિચય એમાં આગળ રહેવું એમાં જ બધું એવી કોઈ વિશેષ રુચિ ન હતી મોટી વિશેષ અરુચિ રહેતી હતી એટલે કૃપાળુદેવ એમ કહી શકે આ રુચિ હોવાથી કે રૂપ દોષ નહીં પોતાને ઈચ્છા રહેતી હતી માટે આવો દોષ થયો એમ નહીં કહેતા હૃદય રૂપ દોષ થયો છે જો નિવૃત્તિની વાત આગળ વધારતા જાય છે અને નિવૃત્તિ ન થાય એના માટેના કારણો પણ પાછા કે છે છતાંય પાછી દ્રષ્ટિ એમ જ છે કેમ કરીને નિવૃત્ત થાય એના ઉપાયો શોધી રહ્યા છે તો એ બોલ થયો એ પછી ચાલીસ માં બોલ હાથ નો એક પુષ્ઠ છન્નું ઘણો વિચાર કરી નીચેનું સમાધાન થાય છે આ બધા વિચારો જે થયા એમણે લખ્યા અને એના ઉપર પણ પછી કેટલાય વિચારો થયા છે જે એમણે આ હાથ મોધમાં લખ્યા પણ નહીં હોય એટલે કે છે કે ઘણો વિચાર કરી નીચેનું સમાધાન થાય છે એકાંત દ્રવ્ય એકાંત ક્ષેત્ર એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે એવો નિશ્ચય રહે છે બસ હવે એકાંતમાં ચાલે જવું એકાંત દ્રવ્ય એકાંત ક્ષેત્ર એકાંત કાળ એકાંત ભાવરૂપ સંયમ એવો સંયમ સર્વ વાતે પોતે એકાંત સેવે એવો સંયમ એવો સંયમ આર્યા હતા શાંતિ નહીં થાય એમ લાગે છે અને એવો નિશ્ચય રહે છે એમ જ વાત છે એટલે પોતે એકાંતમાં જવાનો નિર્ણય કરે છે એકાંતમાં કેટલાય દિવસો સુધી પોતે પોતાની સાધના સારી રીતે કરી શકે એવો એમને નિશ્ચય થયો

એટલે કે કર્ભના ઉદયને કારણે આ બધું વેપાર ધંધા કુટુંબ એ બધી વસ્તુઓ જે છે એનું બળ જોતા આવું એકાંતમાં ચાલ્યા જવાનું એટલું જલ્દી નહીં થઈ શકે નિવૃત્ત થતા કંઈક વિશેષ કાળ જશે નિવૃત્તિ પ્રાપ્ત કરવા માં તો થોડો વધારે સમય ચાલ્યો જશે કે પછીથી એકતાલીસ મગોલ છે એમાં કહે છે પાંચ નંબર સત્તાણું પુષ્પ નંબર સત્તાણું પર કે મહાશુદ સાતમ શનિવાર વિક્રમ સવંત ઓગણીસો ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ અને નહીટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ સી રીતે વેધવો તે વિચારવાનું બનશે એટલે આ જે સવંત ઓગણીસો એકાવન

એમાં પણ એક વાક્ય લખ્યું છે એમણે કામ માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે કામ માન અને ઉતાવળ એમાં સંયમિત થવું જોઈએ વિશેષપણે એમાં સંયમિત થવું જોઈએ કેમકે મોટે ભાગે જીવોને એને કારણે જ રખડવાનું થાય છે એને કારણે જ ના ભ્રમણ થાય છે કામમાં ઈચ્છા આવી જાય રસ ઇન્દ્રિયના વિષયો આવી જાય માન એટલે અહંકાર પોતાને અભિમાન કંઈક પ્રાપ્ત કર્યું છે એવું પોતે કઈક છે એવું એવું માન અને ઉતાવળ એટલે કે શાંત ચિત્તે વિચાર કર્યા વગર એ ત્રણ વસ્તુને કારણે જીવને પડવાનું થાય અથવા તો એ ત્રણ વસ્તુ ને કારણે જીવ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેના પુરુષાર્થમાં ઉણો ઉતરે અહીંયા એક ઉપદેશ આપ્યો છે કે આ વસ્તુ પર ધ્યાન આપવું અને એનો સંયમ કરતા શીખવું કામ માન અને ઉતાવળ એ ત્રણ વિશેષ સંયમ કરવો જોઈએ વિશેષ સંયમ જોઈએ કૃપાળુદેવે કહ્યું છે કે જો માન ન હોત તો અહીંયા જ મોક્ષ હોત એટલે સુધી વાત કરી છે જીતેન્દ્રીપણાની પણ ઘણી વાત કરી છે ઈચ્છાને કારણે

અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા નિવૃત્ત એવો આ વ્યવસાય એનાથી હવે નિવૃત્ત થા નિવૃત્ત તે વ્યવસાય કરવાને વિશે ગમે તેટલો મળવાન પ્રારબ્ધ ઉદય હોય આ વ્યવસાય કરવા માટે ગમે તેટલા એવા કર્મના ઉદયો હોય એટલે પ્રારબ્ધ ઉદય એટલે કર્મનો ઉદય બળવાન પ્રારબ્ધ ઉદય હોય એવો ઉદય દેખાતો હોય તો પણ તેથી નિવૃત્ત થાય નિવૃત્ત પ્રારબ્ધ જયારે કે ત્યારે હંમેશા કર્મના ઉદય એને પ્રારબ્ધ કહ્યું છે પુણ્ય અને પાપના ઉદયો આવે એ પ્રારબ્ધ છે પુરુષાર્થ જુદી વસ્તુ છે અને પ્રારબ્ધ જુદી વસ્તુ છે અને એમ જ છે પ્રારબ્ધ એને જ કહેવાય કે જે ઉદય આવે છે જેને આપણે ટાળી નથી શકતા તો એ પ્રારબ્ધ કહેવાય પણ એ વખતે એના તરફનો દ્રષ્ટિકોણ બદલી છે અને પોતાનો પુરુષાર્થ તો કરી શકાય એ ઉદય ઉદયમાં રહેશે છતાં પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી શકે છે એટલે પુરુષાર્થ છે એ મુખ્ય વસ્તુ છે એ બળવાન છે નાની ધર્મીને હંમેશા બળવાન રહ્યો છે પ્રારબ્ધ બળવાન ક્યારેય નથી અને દર્શન કર્યું છે છે એમને એમ જ કર્મનો ઉદય તો હતો છતાં એ વખતે પોતે સમ્યક્ત પ્રગટ કર્યું છે એટલે પ્રારબ્ધ તો હોય એટલે કર્મના ઉદય તો હોય પણ છતાં પણ છતાં પણ એ દળ નિશ્ચયપૂર્વક પોતે જે કરવા ધારે છે એવું કરી શકે છે જીવ એવું કરી શકે છે કે તે વ્યવસાય કરવા નિવૃત્ત પોતાની જાતને કહે છે અને બધાને કે છે બધાને સમજાવી રહ્યા છે જો કે શ્રી સર્વજ્ઞ એમ કહ્યું છે કે ચૌદમે સ્થાન એટલે ચૌદમા સ્થાન ને વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં ચૌદમાં સમય બહુ ઓછો છે ક ઈ અક્ષર બોલીએ એટલો જ એનો તો સમય ગાળો છે પણ એ વખતે પણ પ્રારબ્ધ ઉદય એટલે કહો જે અઘાતી કર્મની જે કેટલીક કર્મની પ્રકૃતિઓ બાકી રહી છે એના જે ઉદયો છે એ એ હોય છે અને પછી તો તો એના છેલ્લા સમયમાં બધા જ ખરી જાય છે ઘાતી કર્મ પૂર્ણપણે ખરી જાય પૂર્ણ અઘાતી કર્મ ઘાતી કર્મ તો પહેલા તેરમા ગુણસ્થાને આવે તેરમા ગુણસ્થાને આવ્યા ત્યારે ઘાતી કર્મોનો તો ક્ષય કર્યો છે અને અઘાતી કર્મ ની કેટલીક પ્રકૃતિ એમાં બધી છે એમ નથી કેટલીક પ્રકૃતિઓ જે છે એ તેરમે ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાને આવે ત્યારે પણ હોય છે ઉદયમાં ને એ પછી ત્યારે ત્યાં ખરી જાય છે ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમય પછી એક પણ કર્મની પ્રકૃતિ રહેતી નથી એટલે એ અપેક્ષાથી વાત અહીંયા લીધી છે કે એ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં પણ હવે એનો સમય જ કેટલો બધો ઓછો છે છતાં જે કેવડી ગમે વાત જે છે એમને એને અહીંયા લીધી છે તો એના ઉપરથી પોતે વાત આગળ કહે છે તો પણ તું તે ઉદયનો આશ્રય રૂપ હોવાથી દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થાય નિવૃત્ત આવું એમને પણ હોય છે એટલે ઉદય તો આવે જ તો પણ તું તે ઉદયનો આશ્રય રૂપ હોવા તે ઉદયનો આશ્રય રૂપ હોવાથી નિજ દોષ જાણી દોષ જે છે એ ઉદયના આશ્રય થતો હશે એમ જાણી અને એને અત્યંત તીવ્રપણે વિચારી બરાબર ઊંડાણથી વિચાર કરી અને એનાથી નિવૃત્ત થા ઉદય ના આશ્રય જ પોતાને દોષ થાય છે દોષ તો ખરો પણ એમાં એ ઉદય જે છે કર્મનો ઉદય જે છે એ નિયમિત કારણ છે એટલે એને બરાબર સરખી રીતે વિચારી અને એનાથી નિવૃત્ત થવું આગળ કે છે કે કેવળ માત્ર પ્રારબ્ધ હોય અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તો તે પ્રાર્ધ સહેવૃત થવા દેવાનું બને છે તો એ પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંત પર્તંત નિષ્ઠા ભેદ દ્રષ્ટિ ન થાય અને તેને સર્વ પ્રસંગમાં એમ બને છે એવું જ્યાં સુધી કેવળ ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે તેને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી આ વાત વિચારી હે જીવ હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થાય નિવૃત્ત જો નિવૃત્તિની જ વાત કીધી છે એક જ વાક્ય લખ્યું છે કેટલા બધા વાક્ય એમાં કેટલી બધી વાતો સાથે સમાવી લીધી છે મૂળ વાત તો એ છે પોતાને કહી રહ્યા છે કે નિવૃત્ત થાય અને પછી કર્મના ઉદય છે એ પ્રારબ્ધ હોય તો પણ નિવૃત્ત થવું આટલી વાતને અરે વધારે એ બળ આપી રહ્યા છે તો અહીંયા કે છે કે એકલું એ પ્રારબ્ધ હોય ને બીજું ન હોય એટલે બીજું એટલે શું કેવળ માત્ર પ્રારબ્ધ હોય અને અન્ય કર્મ દશા વર્તતી ન હોય બીજી પણ એવી કોઈ રીતની કર્મની દશા એવી વર્તતી ન હોય તો તે પ્રારબ્ધે નિવૃત્ત થવા દેવાનું બને છે સ્વીકારવી છે એક જ પ્રકારનો આટલો ઉદય હોય એવું જ હોય બીજું કઈ ન હોય એની સાથે બીજી કર્મની એવી કોઈ પ્રકૃતિના એવા

પ્રાણાંત પર્યંત એટલે પોતાના પ્રાણનો ત્યાગ થાય ત્યાં સુધી મરણ સુધી એ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે મરણ સુધી પ્રાણાંત પર્યંત મરણ આવે ત્યાં સુધી છેલ્લી ઘડી સુધી નિષ્ઠા ભેદ દ્રષ્ટિ ન થાય એટલે કે જે શ્રદ્ધા જે થઈ છે પોતાને આત્માની જે શ્રદ્ધા થઈ છે સ્વરૂપની શ્રદ્ધા થઈ છે એ બદલાઈ ન જાય વિષ્ટા ભેદ દ્રષ્ટિ ન થાય અને તેને સર્વ પ્રસંગમાં એમ બને છે એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય છે એ છે ત્યાં સુધી શ્રેય એ છે કે તેને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી એટલે એક તો આ શ્રદ્ધા મરણ સુધી જળવાય રહે ત્યારે જ એમ કહી શકાય કે ખરેખર એ પ્રારબ્ધ જ છે હતું પોતાની શ્રદ્ધામાંથી પોતે ડબે નહીં બને છે એટલે કોઈ પણ બીજા પણ સંયોગો આવે બધું તે છતાં પણ પોતે પોતાની શ્રદ્ધાને છોડી નહીં એમ બને છે એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય એમ જ બને છે પોતાને બનશે એમ બંને રીતે એવો નિશ્ચય થવો જોઈએ અને એવો નિશ્ચય ન થાય ત્યાં સુધી પોતાને માટે શ્રેય એ છે કે તેને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી શેને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી કે જે પેલા પ્રારબ્ધ એવા ઉદય આવ્યા છે તો એને ત્યાગ એને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી એટલે કે એને એને છોડવા ત્યાગવા માટે નો જ વિચાર રાખવો એમ ન માની લેવું કે હોય તો પણ પોતાને વાંધો નહીં આવે પોતાની શ્રદ્ધા છેક સુધી મરણ સુધી એવી ને એવી આત્માને વિશે ટકીને રહેશે અને સર્વ પ્રસંગો ગમે તેવા સંયોગો આવશે ત્યારે પણ એ પોતાની સ્વરૂપ વિશેની શ્રદ્ધા તો એક સરખી ટકી રહેશે તો કે છે કે એવું એવો નિશ્ચય ન થાય ત્યાં સુધી પોતાને માટે હિતકારી શ્રેય તો એ છે કે તેને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી એટલે કે એવા જે પ્રારબ્ધ જે છે આ વેપાર વગેરેનું છે એને છોડવા માટે નો પ્રયત્ન કરવો એને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી જે છોડવા લાયક છે એમ હંમેશા રાખવું અને એવો જ પ્રયત્ન કરવો એનું નામ ત્યાગ બુદ્ધિ ભજવી અને આ વાત વિચારી હે જીવ હવે તું અલ્પકાળમાં નિવૃત્ત લાવી દીધી પ્રારબ્ધને કારણે આ બધું મળી રહ્યું છે આ છે તે છે બધું એ મૂકી દે એનાથી તું નિવૃત્ત થા એમ પણ ના માન કે એ છે છતાં પણ પોતાની શ્રદ્ધા જે છે એમાંથી પોતે નહીં ડગે નિષ્ઠા ભેદ દ્રષ્ટિની વાત લેવી છે ને ભેદ દ્રષ્ટિ જે પોતાથી જે જુદું છે પોતે એ બધાથી જુદો છે છે એવો જે પોતાને એવું ભેદ જ્ઞાન થયું એની શ્રદ્ધા પોતાની એવી ને એવી ટકી રહેશે એ વાત અંદરમાં લાગે છે તો પણ ક્યાંક કોઈક રીતે કંઈક ફેર પડી જાય એટલા માટે કહે છે કે ત્યાગ બુદ્ધિ લાખવી અને નિવૃત્ત થવું ચુમ્માલીસ થયું એ પછી થી પિસ્તાળીસ એકસો બે ઉપર કે હે જી હવે તું સંગ નિવૃત્તિ રૂપ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા કર કર જી હવે તું સંગ નિવૃત્તિ રૂપ રૂપકાળની સંગ થી નિવૃત્તિ કોઈનો સંગ જોઈએ નહીં એનાથી નિવૃત્ત થવું એવો પોતાને સમય ગાળો મળે સંગ નિવૃત્તિ રૂપ કાળ પ્રતિજ્ઞા કરવું એવા કાળ માટે તું જોઈતો નથી એવો સમય વિતાવવો છે કે જેમાં કોઈનો સંઘ ન હોય સંઘની નિવૃત્તિ રૂપ કાળ વિતાવવા માટેની તું પ્રતિજ્ઞા કર પ્રતિજ્ઞા કર બે વખત કહ્યું છે અને એમાં જ આગળ કહે છે કેવળ સંઘ નિવૃત્તિ રૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ના આવે તો અંશ સંઘ નિવૃત્તિ રૂપ કેવો આ વ્યવસાય તેને જો એવી રીતે કેવળ એટલે પૂર્ણપણે એ સંઘની નિવૃત્તિ રૂપ પ્રતિજ્ઞા ન થઈ શકે એમ લાગતું હોય એવી પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ના આવે એટલે કે એવી પ્રતિજ્ઞા ન થઈ શકે એમ લાગતું હોય

આગળ કહે છે કે જે જ્ઞાન દશામાં ત્યાગ અત્યાગ કઈ સંભવે નહીં તે જ્ઞાન જ્ઞાન સિદ્ધિ છે જે દશામાં ત્યાગ એટલે ત્યાગ અત્યાગ કઈ સંભવે નહીં તે જ્ઞાન દશાની સિદ્ધિ છે જેને વિશે એવો તું સર્વસંગ ત્યાગ દશા અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ થાય એવી દશા થવાની વાત લીધી છે ત્યાગ અત્યાગ કઈ સંભવે નહી એટલે એવો વિકલ્પ જ ન ઉઠે એવી જ્ઞાનની અદભુત દશા કે જેમાં કઈ છોડવું છે કે ગરવું છે એવો વિકલ્પ પણ ઉઠતો નથી ત્યાગ અત્યાગ કઈ સંભવે નહીં એવી જ્ઞાન દશા ની સિદ્ધિ છે જે જ્ઞાન દશામાં એવી જ્ઞાન દશાની સિદ્ધિ છે એટલે કે પોતાનો એવો પુરુષાર્થ છે એ એવી દશા થાય છે જેને વિશે એવો તું સર્વસંગ ત્યાગ દશા અલ્પકાળ વેદીશ તો તું તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ તને રૂપ ન થાય

પણ કોઈ તને થાય એટલે થોડો સમય પણ એવી સર્વસંગ ત્યાગ દશા વેદ એટલે કે એવી દશામાં તું જા સર્વસંગ ત્યાગ બધું જ કોઈ પણ વસ્તુ જે છે એમાં લક્ષ ન જાય એવી દશા સર્વસંગ ત્યાગ સંઘનો ત્યાગ એટલે બહારમાં કોઈક ને સાથે આપણે ન રહીએ એટલે સર્વસંગ ત્યાગ થઈ જાય એમ નથી સર્વસંગ ત્યાગ દર્શાવવાનો અર્થ એ છે કે એવા પર વિકલ્પો પણ ના આવવા એકાંતમાં જાય મૌન રે છતાં પણ એ કોઈની સાથે જ રહે છે કોઈની સાથે એટલે એના જે સ્વજનો વગેરે છે એના જ વિચાર કરે છે અથવા તો જે કઈ બીજી કથાઓ વગેરે વાંચી છે જે કંઈ સાંભળ્યું છે એના જ વિચારમાં રહે છે તો એ એકલો હોવા છતાં મૌન હોવા છતાં પણ એ તો કોઈના સંઘમાં જ રહ્યો છે એટલે એ એ સંઘ ત્યાગ થયો કહેવાય નહીં અહીંયા કૃપાળુદેવ જે વાત કરે છે સંગ ત્યાગ દશાની વાત કરે છે એમાં તો કઈ પણ હોય નહીં એક પોતાનું સ્વરૂપ પોતે જ છે પોતાના સિવાય બીજું કઈ નથી તો પોતે કોણ છે પોતે એટલે શરીર એમ પણ નહીં પોતે એટલે આ કાર્મણ શરીર એમ પણ નહીં તેજસ શરીર એમ પણ નહીં પોતે એટલે ભાવ એમ પણ નહીં એમ સર્વસંગ ત્યાગ દશા એવી સર્વસંગ ત્યાગ દશા અલ્પકાળ વેધીશ તો જગતના બધા પ્રસંગોમાં સંપૂર્ણ જગત પ્રસંગમાં રોકાઈશ હોઈશ એમાં આરું વર્તે તો પણ તને બાધા બાદ રૂપ ન થાય કોઈ બાધા આવશે નહીં એ પ્રકાર વર્તે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞ કહી છે એટલી એવી દશા થઈ હોય તે છતાં પણ

એમની સાથે થયેલા બધા કેવડી પરમાત્માઓ બધાએ એમ જ કર્યું છે કે બધાનો ત્યાગ કર્યો જ છે ભલે એવી દશા થયા પછીથી જગત પ્રત્યેની રૂચિ રહેતી નથી એટલે કે સંપૂર્ણ જગતના પ્રસંગ જે કઈ પ્રસંગો સંયોગો બધું જે પણ હોય એનાથી પોતે નિર્લેપ રહી શકે છે આ બધું છે બાધા નથી કરતા આ બધી વાત સાચી એ બધા જ મહાપુરુષોને એમ હતું

કુંશુનાથ ભગવાન હરનાથ બધા ચક્રવર્તી એમને તો કોઈ વાત ખોટ ન હતી એ પોતે એમના રાજ્યની અંદર જ એક એટલો એવો કોઈ એરિયા આખો બનાવી શક્યા હોય એમાં એવી આખી રચના કરી શક્યા હોય કે જેમાં પોતાને પૂર્ણ શાંતિ ને પૂર્ણ એકાંત ની પ્રાપ્તિ થાય અને પછી ત્યાં જ રહ્યા હોય તો શું એ ના કરી શકત એવું કરી શકત ને ત્યાં રહીને ધર્મ ના કરી શકત કોઈને એવો વિકલ્પ થાય કરી શક્યા હોય પણ છતાં એવું કઈ ના કર્યું એને છોડીને ચાલ્યા ગયા એને છોડી ને ચાલ્યા ગયા છ ખંડના ધણી એમને કઈ વાતે ખોટ હતી એ આખો એવો વિસ્તાર આખો પોતે એવું મોટું ઉપવન બનાવે કે જેની અંદર કોઈ આવે નહીં બીજું કોઈ અને એ એકદમ નીરવ શાંતિ હોય અને પોતે ત્યાં એવી જ રીતે રહે તો એ રહી શક્યા પણ એવું કઈ ના કર્યું એ ચાલ્યા ગયા સાચ પાઠ બધું છોડી અને ચાલી નીકળ્યા તો ઋષભદેવ ભગવાને હે થી વાત કરીને ઋષભ આદિ એમ કહ્યું છે ઋષભ દેવથી માંડી અને મહાવી સ્વામી ભગવાન સુધીના ચોવીસ ભગવાન અને એમના સમયમાં થયેલા બધા જ કેવડી પરમાત્મા એ બધા નિવૃત્તિ સંપૂર્ણપણે પૂર્ણપણે નિવૃત્તિ દીધી છે સર્વસંઘ પરિ ત્યાગ કર્યો અને એ જ પ્રશસ્ત છે એ જ શુભ છે એ જ કરવા લાયક છે એમ જ કર્યું છે પછી થી છેતાલીસ પોસ્ટ નંબર એકસો ત્રણ ઉપર કે સંવંત ઓગણીસો એકાવન ના સુદ પાંચમ સોમે સોમવારે સાયં સાયંકાળથી પ્રત્યાખ્યાન સાંજથી પ્રત્યાખ્યાન સવંત ઓગણીસો એકાવનના ના સુદ પાંચમ સોમવારે સાંજથી પ્રત્યાખ્યાન સવંત ઓગણીસો એકાવન માં વૈશાખ સુદ ચૌદ ભૂમ વૈશાખ સુદ ચૌદ મંગળવાર બસ એટલા સુધી લખ્યું છે એટલે ત્યાં સુધી એવા કોઈ રીતે એમને પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનનું સ્વરૂપ આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં સુભાષુ ભાવ ને કારણે જે બંધ પડે છે તો એવા સુભાષુ ભાવથી પણ પોતે નિવર્તે એવી પ્રતિજ્ઞા એ પ્રત્યાખ્યાન છે પોતાને શુભાશુભાવને કારણે જે બંધ પડે છે એવા ભાવ થાય નહીં એવા ભાવમાં પોતે રહે એવા પ્રત્યાખ્યાન એ માટે પ્રત્યાખ્યાન હોય છે ભવિષ્ય માટે જ પ્રત્યાખ્યાન હોય છે ને ભવિષ્ય કાળના પચખાણ ભવિષ્યમાં પોતે વિભાવ ભાવે ન થાય એવા એ પ્રત્યાખ્યાન છે આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ એ સુડતાલીસ માં બોલ છે એમાં એકસો પાંચ ઉપર વાક્ય લખ્યું છે પ્રશ્નાર્થ કે ક્ષયોક્ષમી જ્ઞાન વિકળ થતા સિ વાર ક્ષયોક્ષમી જ્ઞાન એટલે ક્ષયોક્ષમી જ્ઞાન એ વિકળ થતા સિવાર નીકળ થઈ જાય જ્ઞાનનો ક્ષયક્ષમ બધાને હોય છે જ્ઞાનનો ક્ષયક્ષમ બધાને હોય છે ઉઘાડ છે અને એમાં જે સમ્યક દર્શન સહિત છે તો એ જ્ઞાન કહેવાય અને સમ્યક દર્શન નથી ને મિથ્યાત્વ છે તો એને એ અજ્ઞાન કહેવાય તો અજ્ઞાન દશામાં તો એ વિભાવ ભાવે રહે છે પણ હજી કાંઈક સ્વરૂપની રુચિ થઈ છે અને કદાચ એવી અનુભૂતિ થઈ છે તો સમ્યકત્વ પ્રગટ કરવી હોય પણ છતાંય હજી જ્ઞાનનો કઈ એટલો બધો વિશેષ ઉઘાડ છે એમ પણ નથી તો એવી દશા જે છે તો એમાં એને પૂરેપૂરી જાગૃતિ રાખવી પડે એને જો જાગૃતિ ન રાખે તો અહીંયા કહે છે કે ક્ષયોગમી જ્ઞાન વિકળ થતા સી વાર એટલે કે એને પડવાનું થઈ જાય એ વાર ન લાગે ચોથા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ છીએ તો એ ઉદયમાં પણ છે અને એ વખતે એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો વર્તે છે એમાં એ કોઈક રીતે તીવ્રપણે જોડાય અને એવા ભાવે થઈ જાય છે તો રાખવી જ પડે છે એટલા માટે એટલા માટે જ ચારિત્રની વાત કરવામાં આવે છે કે ચોથા પ્રસ્થાનની દશાની અંદર પણ એને ભલે એવા પ્રતિજ્ઞા કરી અને વ્રતો અંગીકાર ના કર્યા હોય છતાં પણ એને વ્રત વગેરે હોય છે એવા અગિયાર પ્રતિમારી કે બાર વ્રત ધારી શ્રાવક પોતે બની જાય અંતરંગ દશા ન થઈ હોય તો પણ એ મહત્વનું છે એમ કરી અને પોતે પોતાના જે સમ્યત્વ જે છે એમાંથી પડવાનું ન થાય એવો પુરુષાર્થ કરી લે છે બચાવી લે છે પોતાના એટલે એવી જાગૃતિ તો એને રાખવાની જ હોય એટલે કૃપાળુદેવની પણ અંતરંગ દશા એવી છે ત્યારે એ વાત એમ કે છે કે એમાંથી તો ક્યારેય વિકળ થઈ જવાય કઈ ખબર ન પડે એટલે ક્ષયો જ્ઞાન વિકળ થતા સી વાર ખૂબ જાગૃતિ રાખવી કે એવા એમ કહેવાનો આશય છે